કોંગ્રેસમાંથી છેડો ફાડનાર લીંબડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સોમા પટેલની હાલત કફોડી બની જવા પામી છે. તેમણે હવે કોઈપણ પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ટિકિટ આપે તો કોંગ્રેસમાંથી ભાજપ ટિકિટ આપે તો ભાજપમાંથી ચૂંટણી લડવા માટે હું તૈયાર છું. જેને લઈને પ્રવક્તા અમિત દોશીએ નિવેદન આપ્યું હતું કે પક્ષ પલટો કરનારને ફરી પક્ષમાં સ્થાન ન હોય. દગો કરનારને ફરીથી પક્ષમાં સ્થાન હોઈ શકે નહીં. અને જે રીતે માધ્યમોમાં સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે, હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે જેને પક્ષને ખરા સમયે દગો દીધો છે, પક્ષના કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેર્યું છે, જેમને જનતાની જનતાના મેન્ડેટનો પણ અનાદર કરીને વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે પક્ષને સાથે દગો કરનારને ફરીથી પક્ષમાં સ્થાન ન મળવું જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું. અને કોંગ્રેસ પક્ષના અમારા નેતૃત્વ પણ આ દિશામાં સ્પર્શ છે. જેમને ખરા સમયે પક્ષને દગો કર્યો તેવાઓને પક્ષમાં ફરીથી સ્થાન ન મળવું જોઈએ.